દિવાળી પર્વના શુભ મુહૂર્તો અને તહેવારોનું ધાર્મિક મહત્ત્વ. એ નવા વર્ષ માટે ચોપડા ખરીદવા માટે ઓર્ડર આપવો, વેપારીઓ, કામકાજી વ્યક્તિઓ, ઓફિસો, જ્યોતિષી વગેરે માટે નવા વર્ષ માટે ચોપડા, પંચાંગ વગેરે માટે બુક સ્ટોલવાળાને ત્યાં ઓર્ડર આપવો, ચોપડા બંધાવવા. પહેલું, આસો સુદ પાંચમને બુધવાર તારીખ 21 ઓક્ટોબર 2020 મુહૂર્તનો સમય 7:00 થી 9:00 સુધી, 11:23 થી 12:00 સુધી, 4:29 થી 7:50 સુધી, 8:10 થી 10 વાગ્યા સુધી. બીજું, વિજયાદશમી દશેરા આસો સુદ નોમ દસમ રવિવાર તારીખ 25 ઓક્ટોબર 2020 9:43 મિનિટ પછી વિજયાદશમી દશેરા બેસે છે. મુહૂર્ત સમય 8:16 મિનિટ પછી 9:15 સુધી, 12:31 થી 1:35 સુધી, 3:26 થી 4:45 સુધી, 6:16 થી 10:35 સુધી. મહત્વ, આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય. બી, ચોપડા પંચાંગ લાવવા માટે સોના ચાંદીની ખરીદી કરવા. આસો વદ 6ને શનિવાર તારીખ 7/11/2020ના દિવસે પુષ્ય નક્ષત્ર કર્ક ચંદ્ર, જે રવિવાર તારીખ 8/11/2020ના રોજ 8:45 મિનિટ સુધી પુષ્ય નક્ષત્ર છે. પહેલું મુહૂર્ત શનિવાર તારીખ 7/11/2020 સમય 8:21 થી 9:24 મિનિટ સુધી, 12:31 થી 4:21 મિનિટ સુધી, 5:59 થી 7:22 મિનિટ સુધી. બીજું મુહૂર્ત રવિવાર તારીખ 8/11/2020 સુધી સમય 7:56 થી 8:37 મિનિટ સુધી. સી, વાઘબારસ, ગૌ ઉત્સવ, દ્વાદશી, આસો વદ 12ને ગુરુવાર તારીખ 12/11/2020 ધાર્મિક મહત્વ. આ દિવસે શ્રીકૃષ્ણ પ્રથમ વખત ગાયો ચરાવવા સખાઓ સાથે ગયા હતા. આજના દિવસે ગાયોને ઘાસ, બાફેલો ઘઉં, ગોળ ખવડાવવાનું, ગાયોની સેવા કરવી, પૂજા કરવી. આ શબ્દો વાઘબારસ જે ગુજરાતમાં જ પ્રચલિત છે. ખરેખર આ કોઈ તહેવાર નથી, પરંતુ વેપારી, કામકાજી લોકો આખા વર્ષના હિસાબો મેળવી યાવત ચંદ દિવા કરો જેવા શબ્દો લખીને ચોપડો બંધ કરે છે. તેને વાઘમાવ્યું કહેવાય, જેનો સમય જતાં લોકમુખે વાઘબારસ થયેલ છે. આજ દિવસથી દિવાળીના તહેવારો માટે આખરી ઓપ આપવામાં આવે છે, દિવાળીની શરૂઆત માને છે. ડી, ધનતેરસ. આસો વદ 13ને શુક્રવાર તારીખ 13/11/2020 6:00 સુધી ધનતેરસ છે. ધનપૂજન, લક્ષ્મીપૂજન, લક્ષ્મીયજ્ઞ, ધન્વંતરી પૂજન. પહેલું મુહૂર્ત સમય 7:09 થી 10:48 સુધી. બીજું, 12:27 થી 1:41 સુધી. ત્રીજું, 4:42 થી 5:56 સુધી. ધાર્મિક મહત્વ, સમુદ્ર મંથન સમયે આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરીનું પ્રાગટ્ય થયેલ આ દિવસને ધન્વંતરી જયંતિ તરીકે ઉજવાય છે, જે આયુર્વેદ શાસ્ત્રના પ્રવક્તા છે. આ દિવસે સોના ચાંદીની વસ્તુઓ ખરીદી કરવાથી સમૃદ્ધિ આવે છે. લક્ષ્મી પૂજન કરવા માટે શુભ દિવસ છે. આ સમયે મહાલક્ષ્મીનું પ્રાગટ્ય થયેલ, મહાલક્ષ્મી અષ્ટક, શ્રી સૂક્ત અને મહાલક્ષ્મીના બીજ મંત્રોની આરાધના કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પૃથ્વી ઉપર અમૃતની પ્રાપ્તિ થયેલ. આ દિવસે વૈદ્ય, ઔષધિઓ, મેડિકલ સ્ટોરો, દવાની ફેક્ટરીઓ વગેરે મુહૂર્ત કરી શરૂઆત કરે છે. લોકોની તંદુરસ્તી સારી ઉત્તમ રહે તે માટે આ મુહૂર્તનો ઉપયોગ કરવામાં આવે છે. ઈ, કાળી ચૌદસ. તિથિ આસો વદ 13/14 શુક્રવાર તારીખ 13/11/2020ને 6:00 થી તિથિ 14 બેસેલી, તે તારીખ 14/11/2020 શનિવારે 2:19 સુધી કાળી ચૌદસ છે. મશીનરી, યંત્રો, વાહન, સ્મશાની પૂજા વગેરે માટે આ દિવસે શ્રીફળ ઘર, વાહન, યંત્રો વગેરેની પૂજા કરી વધેરવામાં આવે છે, જેને નરક નિવારણ, રૂપ ચૌદસ કે નાની દિવાળી તરીકે માનવામાં આવે છે. આ દિવસે મહાકાળી માતાનું પ્રાગટ્ય થયેલ હોવાથી આ રાત્રિને કાળરાત્રિ તરીકે તેમના નામ ઉપરથી કાળી ચૌદસ પણ કહે છે. આ દિવસે તાંત્રિકો તંત્ર મંત્રથી કાળી માતાજીની આરાધના કરે છે. પહેલું મુહૂર્ત સમય શુક્રવાર રાત્રે 9:18 થી 10:36 સુધી. બીજું મુહૂર્ત મધ્યરાત્રિ પૂજા 12:31 થી 5:11 સુધી. ત્રીજું, શનિવાર 8:14 થી 9:28 સુધી. ચોથું, 12:11 થી 1:05 સુધી. અને 5મું, 12:11 થી 2:19 સુધી. આ દિવસે ઘરની બહાર દક્ષિણ દિશાની બાજુ ઘઉંની ઉપર સરસિયાના તેલનો દીવો દક્ષિણ દિશા તરફ તેની જ્યોત રહે તે રીતે પ્રગટાવવો.
જેનાથી પિતૃઓને શાંતિ મળે છે. એફ દિવાળી દીપાવલી દીપોત્સવ રોશની દિવસ. આસોવદ 14-30 શનિવાર તારીખ 14-11-2020 રોજ બપોરના 2:21 થી તારીખ 15-11-2020 રવિવારે સવારે 10:31 સુધી અમાસ છે. પહેલો મુહૂર્ત સમય શનિવાર તારીખ 14-11-2020 બપોરે 2:25-4:19, સાંજે 6:11-7:26, રાત્રે 9:11-2:11 મધ્યરાત્રિ સુધી. રવિવાર તારીખ 15-11-2020 મુહૂર્ત સમય સવારે 8:25-10:21 સુધી. નવા ચોપડા લાવ્યા છે તેનું પૂજન, જેને શારદા પૂજન, લક્ષ્મી પૂજન વગેરે માટે ઉત્તમ દિવસ સમય છે. સંધ્યાકાળે ઘરનું આંગણું સ્વચ્છ કરી ઘરના ઉંબરે તથા ઘરની ચારે બાજુ ઉપરથી નીચે સુધી દીવા તેલના પ્રગટાવવા જોઈએ. માતાજીએ દાનવો ઉપર જીત મેળવેલી અને રામચંદ્રજી ભગવાન 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પરત ફરેલ ત્યારથી આ દિવસ રોશની કરવામાં આવે છે, જેને દીપોત્સવ કહે છે. ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. જી તારીખ 15-11-2020 પડતર દિવસ છે. એચ નૂતન વર્ષ પ્રારંભ 9 વર્ષ બેસતું વર્ષ સંવંત 2077 તારીખ 16-11-2020 સોમવાર કારતક માસ મુહૂર્ત સમય દુકાન પેઢી ઓફિસ સ્ટોર ખોલવા માટે પહેલું વહેલી સવારે 5:16-8:16 સુધી, બીજું વહેલી સવારે 9:36-10:45 સુધી, ત્રીજું બપોરે 1:52-7:21 સુધી. મહત્વ દેવ મંદિરમાં ગોવર્ધન પૂજા અન્નકૂટ મહોત્સવ કરવામાં આવે છે. આ દિવસે શુભ સારા વિચારોથી દરેકની સાથે મળીને રહેવું, વડીલોના આશીર્વાદ લેવા, દેવ મંદિરે દર્શને જવું, મગ ગોળની ખરીદી કરી ઘરે લાવવું અતિ શુભ માનવામાં આવે છે. ભાથી ખત્રીના મંદિરે દીવો અગરબત્તી અને 1 નંગ શ્રીફળ વધેરવું, તેનાથી ઝેરી જીવજંતુથી બચી શકાય છે. બપોર બાદ ભાઈ બીજ મનાવવી. ભાઈએ બહેનને ત્યાં જઈ મીઠાવાળું નમક કોઈ પણ વસ્તુ ખાવી, જેથી ભાઈ બહેનની ઉન્નતિ થાય અને સુખી થાય છે. આઈ બીજનો ક્ષય હોવાથી નવા વર્ષે જ બીજ મનાવવી. ભૈરવ મંદિરે દર્શને જવું, શ્રીફળ પ્રસાદ ધરાવવો, ત્યાં બેસીને ફરસાણ વગેરે જમવું, જેનાથી ઘરના બાળકોની તંદુરસ્તી સારી રહે છે. જે શ્રી પંચમી, જ્ઞાન પંચમી, લાભ પાંચમ, કારતક સુદ પાંચમ, ગુરુવાર તારીખ 19-11-2020 દુકાન સ્ટોર પેઢી ખોલવી, સોદાઓ કરવા. પહેલું મુહૂર્ત સમય સવારે 7:10-8:11 સુધી, બીજું મુહૂર્ત બપોરે 11:11-2:56 સુધી, ત્રીજું મુહૂર્ત સાંજે 4:36-9 સુધી. આ દિવસે રવિયોગ સવારે 7:28:05 સાંજે 8:38:05 સુધીના સમયને શુભ માનવામાં આવેલ છે. દરેક મુહૂર્તનો શુદ્ધ સમયની ગણતરી કરીને કાઢવામાં આવેલ છે. આ લેખ લખનાર બિપિનભાઈ એસ્ટ્રોલોજરનો પરિચય. બિપિનભાઈ ગુજરાત રાજ્યના નડિયાદના વતની છે. તેઓ જ્યોતિષ સાથે 45 વર્ષથી જોડાયેલા છે. નડિયાદ એસ્ટ્રોલોજી સોસાયટી સંતરામ જ્યોતિષ જ્ઞાનપીઠમાં તેઓએ સેવાઓ આપેલ છે. તેઓએ આણંદ જાગનાથ મહાદેવ સાઈ જ્યોતિષ આદિત્ય એસ્ટ્રોલોજીમાં સેવા આપેલ છે. તેઓ અમેરિકા લંડનમાં જ્યોતિષી માર્ગદર્શન આપી ચૂકેલા છે. હાલમાં કેનેડામાં જ્યોતિષને લગતા વિવિધ પ્રકારના લેખો લખે છે અને ત્યાંના ગુજરાતી પેપરમાં આ લેખો પ્રસિદ્ધ થાય છે. આ ઉપરાંત નડિયાદની સ્થાનિક લોકલ ચેનલ CNS ન્યૂઝ તેમજ યુટ્યુબ ચેનલ બાદશાહ નિયર યુ ઉપર પણ તેમના આ લેખો વિડીયો સ્વરૂપે પ્રસારિત થાય છે. તેઓ જન્માક્ષરનું ફળાદેશ, ન્યુમેરોલોજી એટલે કે અંક જ્યોતિષ, સહી ઉપરથી ફળાદેશ, નક્ષત્ર પદ્ધતિ, અષ્ટકવર્ગ, હસ્તરેખા જ્યોતિષીય સંશોધનો કરેલ છે અને જ્યોતિષનો પ્રચાર સેવાભાવે કરેલ છે અને લોકોને પડતી મુશ્કેલીઓ અને તેનું માર્ગદર્શન કરેલ. તેઓ વાસ્તુશાસ્ત્રમાં પણ મહારત ધરાવે છે. તેઓ જ્યોતિષને લગતા તમામ વિષયોના પારંગત છે. આ સાથે સારા ગુણ સાથે જ્યોતિષની અનેક પરીક્ષાઓ પણ તેઓએ પાસ કરેલ છે અને ત્યારબાદ વિવિધ એવોર્ડથી તેઓ સન્માનિત પણ થયેલ છે. સંપર્ક સાધવા માટે તમે બિપિન એસ્ટ્રોલોજર 8 ઓક્ટોબર પ્લેસ બ્રામ્પ્ટન ઓન્ટારિયો L6YOR6 કેનેડા આ એડ્રેસ પર સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત વોટ્સએપ નંબર 9879-87-5-11 પર સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી તેઓનો સંપર્ક કરી શકો છો.